છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કેટલાક ગામોના લોકો ભાદરવા નામની જીવાતથી હેરાન પરેશાન થયા છે આ જીવાત લોકોના ઘરોમાં તો ઘૂસી ગઈ છે પરંતુ તેની સાથે સાથે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચાડી રહી છે જોઈએ એક વિશેષ અહેવાલ ચોમાસાના સમયમાં ભાદરવા નામની જીવાત ઉદભવે છે ત્યારે પાવી જેતપુર તાલુકાના ભીખાપુરા જેવા અનેક ગામોમાં આ જીવાતોએ આતંક મચાવ્યો છે લોકો આજે પોતાના ઘરમાં રહી નથી શકતા કે રાતરે સૂઈ નથી શકતા બાળકોના કાનમાં જીવાત ઘૂસી ન જાય તે માટે બાળકોને તકેદારી રાખી રહ્યા છે ઘરમાં મહિલાઓ ભોજન પણ બનાવી શકતી નથી ઘરની દિવાલ દરવાજા અને છત પર પણ આ યરો ચડી જતી હોય છે અને મકાન માલિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ઘરની મહિલાઓ ઘરમાંથી ઈયરો કાઢવામાં મંડેલી રહે છે ઘરમાં ઈયરો ઘૂસી ન જાય તે માટે ઘરની બહાર રાખોરાની બોર્ડર બનાવે છે જે તેનો દેશી ઉપચાર છે પરંતુ તેના ત્રાસથી બચી શકતા નથી આજે આ યરોને લોકો ત્રાસ વેઠી રહ્યા છે ખેડૂતપુત્ર ખેતી કરીને ઉપજ મેળવતા સુધી સંઘર્ષ કરવો પડતો હોય છે વાવણીથી લઈને ઉપજ સુધી કુદરત સામે જજમવું પડે છે અને તેમાંય પણ જો કુદરત સાથ ના આપે તો ચોક્કસપણે તેમણે રોવાનો વારો આવ્યો છે આવી જ એક મુસીબતનો સામનો કરી રહ્યા છે આ ખેડૂત ભાવી જેતપુર તાલુકાના કેટલાક ખેડૂતપુત્રો તેમજ ગ્રામજનો ભાદરવા નામની જીવાતથી હેરાન પરેશાન થઈ ગયા થઈ ગુઠ્યા છે જીવાટ લોકોના ઘરો માટે ઘૂસી ગઈ છે અને સાથોસાથ ખેડૂતોના પાકને પણ આ ભાદરવાની જીવાટ નુકસાન પહોંચાડી રહી છે જેથી ત્યાંના ખેડૂતો ચિંતિત બન્યા છે